गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप आर्टिकल 4.8 द लॉज ऑफ मैग्नेटोस्टैटिक्स स्टार्ट करशू। हवे अकॉर्डिंग टू बायोट सवर्ट लॉ, बायोट सवर्ट लॉ आपणे स्टडी करेली छे आर्टिकल 4.7 में। तो बायोट सवर्ट लॉ नी डेफिनेशन शूँ छे? बी इज इक्वल टू म्यू नॉट आई बाय 4 पाई इंटीग्रेशन ऑफ डीएल क्रॉस आर वेक्टर माइनस आर वन वेक्टर बाय आर माइनस आर वन नो होल क्यूब। બરાબર, પણ આપણે ઉપર ઇક્વેશન 3 જોઈ છે, ફર્સ્ટ જ લેક્ચરમાં આપણે ઇક્વેશન 3 જોઈ છે, જે આપણે કહે છે કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ ઈએન ડીએસ। આ આપણે યુનિટ 2ના ફર્સ્ટ જ લેક્ચરમાં આપણે આ ઇક્વેશન જોઈ હતી, બરાબર, વેર આઈ વોઝ ધ ટોટલ કરંટ, જે વોઝ ધ કરંટ ડેન્સિટી, ઈએન વોઝ ધ યુનિટ વેક્ટર અલોંગ ધ ડાયરેક્શન ઓફ ધ એરિયા ડીએસ। એરિયા આપણે એલિમેન્ટ ઓફ એરિયાને આપણે ડીએસ કહેતા હતા। હવે આ જે છે ને, જેની જગ્યાએ મેં જે આર વન બતાવ્યો છે, જેની જગ્યાએ જે આર વન, એ જે આર વન મેં શું બતાવવા રાખ્યો છે ખબર છે? આ જે કરંટ ડેન્સિટી છે, તો જે એટ આર વન ઇઝ નથિંગ બટ કરંટ ડેન્સિટી એટ પોઝિશન આર વન। કોઈ પણ પોઝિશન છે, ધારો કે આ રીતે આ ઓરિજિન છે મારું, એનાથી દૂર કોઈ પણ એનાથી આર વન દૂર કોઈ પણ પોઝિશનમાં મારો એક વાયર છે જેમાં કરંટ ફ્લો થાય છે, તો એ વાયરની કરંટ ડેન્સિટી જે છે એને હું જે આર વન તરીકે દર્શાવીશ। જે આર વન પણ કરંટ ડેન્સિટી જ છે, પણ ક્યાંની કરંટ ડેન્સિટી? તો આર વન જ્યાં તમારો આર વન પોઝિશન વેક્ટર છે ને, ત્યાંની કરંટ ડેન્સિટી, બરાબર। ફરીથી ધારો કે મારો કરંટ કેરિંગ આખો વાયર છે જેમાં કરંટ ફ્લો થાય છે, એ વાયર ઓરિજિન ઉપર નથી પણ ઓરિજિનથી આર વન ડિસ્ટન્સ એટલે દૂર છે, આર વન એનો પોઝિશન વેક્ટર છે। તો આ પોઈન્ટ ઉપર અહીંયા જે કરંટ ફ્લો થાય છે એના કારણે જે કરંટ ડેન્સિટી છે એને હું જે આર વન કહીશ। જે ઇઝ ઓલ્સો કરંટ ડેન્સિટી એન્ડ જે આર વન ઇઝ ઓલ્સો કરંટ ડેન્સિટી। જે આર વન પણ કરંટ ડેન્સિટી છે, ખાલી આર વન જે લખેલો છે એ એમ દર્શાવે છે કે આર વન પોઝિશન ઉપર તમારી કરંટ ડેન્સિટી કેટલી છે। તો આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ જે આર વન વેક્ટર ડોટ ઈએન ડીએસ લખી શકીએ, બરાબર। તો આપણે આઈની વેલ્યુ મળી ગઈ, તો હવે એમાં ડીએલ મલ્ટીપ્લાય કરીએ તો આઈ ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ આ વાળી વેલ્યુ જે ડોટ ઈએન ડીએસ, જે ડોટ ઈએન ડીએસ ઇન્ટુ ડીએલ, આવું થાય। હવે મેં તમને ઇક્વેશન 28માં બતાવ્યું હતું, ઇક્વેશન ઇક્વેશન 28માં મેં તમને બતાવ્યું હતું કે વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએલ ડોટ ઈએન ડીએસ, આવું આપણે જોયું હતું, બરાબર। તો અહીંયા જો ડીએલ ડોટ ઈએન ડીએસ છે, એની જગ્યાએ હું ડી ટાઉ લખી દઈશ। જો આપણે ઇક્વેશન 28 બહુ જૂન 2-3 લેક્ચર્સ પહેલાં આ વસ્તુ આપણે જોઈ છે, જો છે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએલ ડોટ ઈએન ડીએસ, તો અહીંયા જે ડીએલ ડોટ ઈએન ડીએસ બને છે એની જગ્યાએ મેં આ ડી ટાઉ સબસ્ટિટ્યુટ કરું, તો તમારું આ આઈ ડીએલ કેવું થઈ જશે? આઈ ડીએલ ઇઝ ઇક્વલ ટુ જે આર વન ડી ટાઉ, જે આર વન ઓફ ડી ટાઉ, આ ઇક્વેશન થશે। હવે આ બી ઉપર ધ્યાન આપો, બી આ વાળા ઇક્વેશન ઉપર, તો અહીંયા આઈ ડીએલ છે, આઈ ડીએલ
અહીંયા પણ આ અમારો આઈડિયલ જ છે, બરાબર? અહીંયા પણ આઈડિયલ છે. તો આ જે આઈડિયલ છે ને, એની જગ્યાએ તમે આ વાળી વેલ્યુ જે આર વન ડી ટર્મ સબસ્ટિટ્યુટ કરો, તો તમારી બીની ઇક્વેશન અહીંયા જો આઈડિયલ છે એની જગ્યાએ જે ડી ટર્મ સબસ્ટિટ્યુટ કરો, જે આર વન ડી ટર્મ, તો જો તમારી બી કેવી થઈ જશે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય ફોર પાઈ, અહીંયા પણ મ્યુ નોટ બાય ફોર પાઈ, પછી ઇન્ટિગ્રેશન, આ ઇન્ટિગ્રેશન, પછી આઈ ડી એલ છે એની જગ્યાએ જે આર વન ડી ટાવ, પછી આર માઇનસ આર વન, આર માઇનસ આર વન એમ નેમ રહેશે, આર માઇનસ આર વન ક્યુબ, ડિનોમિનેટરમાં આર માઇનસ આર વન ક્યુબ પણ એમ જ, બરાબર? ના, ફ્રોમ ઇક્વેશન 32A આપણે છે ને બે લેક્ચર પહેલાં ઇક્વેશન 32A ડિરાઇવ કર્યું હતું કે ડેલ આર માઇનસ આર વન, આ મોડ અહીંયા મોડ આવશે, આ બંધ કરજો, ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર માઇનસ ઓફ આર વેક્ટર માઇનસ આર વન વેક્ટર બાય આર માઇનસ આર વન કા ક્યુબ. સો ધીસ ઇઝ નથિંગ બટ અવર ઇક્વેશન 32A, આપણે આ ડિરાઇવ કરેલી છે. જો અહીંયા છે, અહીંયા ખાલી તમે એમ કરો કે આ માઇનસને છે ને આ બાજુ લઈ જાઓ, બરાબર, અને આ આર ટુ છે એની જગ્યાએ તમે આર લખી દો, તો તમારી નીચે મેં તમને બતાવી એવી જ ઇક્વેશન થશે કે ડેલ વન બાય આર માઇનસ આર વન ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસને તમે અહીંયા બારે લઈ ગયા છો, માઇનસ ઓફ આર માઇનસ આર વન આર વેક્ટર માઇનસ આર વન વેક્ટર ડિવાઇડેડ બાય આર માઇનસ આર વન મોડનો ક્યુબ, તો એ જ ઇક્વેશન મેં લખી છે. તો એ જ ઇક્વેશન મેં અહીંયા પાછી લખી છે, બરાબર? હવે તમે આટલા ઉપર ધ્યાન આપો, આર આર વેક્ટર માઇનસ આર વન વેક્ટર બાય આર માઇનસ આર વન ક્યુબ, તો આના જેવું થાય છે, બરાબર? તો આની જગ્યાએ તમે શું સબસ્ટિટ્યુટ કરો, માઇનસ ડેલ ઓફ વન બાય આર માઇનસ આર વનનો મોડ, આ સબસ્ટિટ્યુટ કરો, આ માઇનસ સાઇન પણ તમે આ બાજુ લઈ જાજો, તો તમારો આ વાળી પુટિંગ ધ અબોવ ઇક્વેશન ઇન ઇક્વેશન 35, એટલે આ વાળી ઇક્વેશન જે છે એ 35, ઇક્વેશન નંબર 35 અહીંયા સબસ્ટિટ્યુટ કરો આની જગ્યાએ, આ આર માઇનસ આર વન વેક્ટર બાય આર માઇનસ આર વન કા હોલ ક્યુબની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરો, તો તમારી ઇક્વેશન કેવી થઈ જાય, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નો માઇનસ મ્યુ નોટ બાય ફોર પાઈ. આ જો તમે આની જગ્યાએ આ જે છે આટલું જે મેં આમાં બે બોક્સીસ બનાવ્યા એની જગ્યાએ તમે ડેલ વન બાય આર માઇનસ આર વન સબસ્ટિટ્યુટ કરશો ને, આ માઇનસ સાઇન પણ હશે એ પણ રહેશે ને, માઇનસ સાઇન પણ આ બાજુ રહેશે, તો મેં માઇનસ સાઇન પણ એક રાખી છે, પછી મ્યુ નોટ બાય ફોર પાઈ એમને એમ રહેશે, મ્યુ નોટ બાય ફોર પાઈ છે, પછી આ ઇન્ટિગ્રેશન છે, અહીંયા પણ મેં ઇન્ટિગ્રેશન રાખ્યું છે, અને ઇન્ટિગ્રેશન ઓવર વી શું કમ લખ્યું છે, કારણ કે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડી ટાઉ કરીએ છીએ, ડી ટાઉ શું છે, તમારું વોલ્યુમ એલિમેન્ટ, તો આપણે ઇન્ટિગ્રેશન ઓવર વોલ્યુમ કરીએ છીએ, પછી શું છે તમારું જે આર વન, અહીંયા પણ આપણે જે આર વન એમ જ રાખ્યું, પછી શું છે જે આર વન ક્રોસ આ વાળી વેલ્યુ, તો આની જગ્યાએ મેં શું સબસ્ટિટ્યુટ કર્યું છે, આ ડેલ વન બાય આર માઇનસ આર વન, તો અહીંયા ક્રોસ કર્યું અને પછી ડેલ વન બાય આર માઇનસ આર વન, અને પછી છેલ્લે જે ડી ટાઉ છે એ અહીંયા ડી ટાઉ, ઓલરાઈટ? હવે
टेकिंग द डायवर्जन्स ऑफ इक्वेशन 37, इक्वेशन 37 नो आपने डायवर्जन्स ले लेवा। डायवर्जन्स એટલે डेल डॉट समथिंग ने आपने डायवर्जन्स कही बराबर। हवे तो आपने फर्स्ट सेमेस्टर में जोई छे डायवर्जन्स कर्ल एवं बधु, तो डेल डॉट बी इज कॉल्ड डायवर्जन्स ऑफ बी, डायवर्जन्स ऑफ बी बराबर। तो आपने आनो डायवर्जन्स लेशू, इक्वेशन 37 नो डायवर्जन्स, तो केव थई जशे डेल डॉट बी, अहीं आपने डेल डॉट करिए बराबर, तो आ साइड पर मने डेल डॉट करवू पड़े आरएचएस। तो हवे म्यू नॉट बाय फोर पाई तो कॉन्स्टंट हशे एटले डेल डॉट साथे काई फरक नहीं पड़े, पछी आ इंटीग्रेशन पण एम ने एम रहेशे। हवे डेल डॉट बी इज इक्वल टू डेल डॉट धीस ब्रेकेट, तो अहीं मैं जोई ज लख्युं छे डेल डॉट बी इज इक्वल टू माइनस म्यू नॉट बाय फोर पाई इंटीग्रेशन ओवर वी एम नेम रहेशे। पछी आ ब्रेकेट जे छे एने आगळ डेल डॉट लागी जशे, तो जो आ ब्रेकेटनी आगळ मैं डेल डॉट लगाव्युं छे तो तमारे इक्वेशन केवी थई जशे, इक्वेशन 38 जेवी थशे, डेल डॉट बी इज इक्वल टू माइनस म्यू नॉट बाय फोर पाई पछी इंटीग्रेशन ऑफ ओवर वी अने पछी आ ब्रेकेट जे मैं हमणां दोर्युं ने એના આગળ તમે ડેલ ડોટ લગાવી દો, કારણ કે આપણે ડેલ ડોટ બી કરીએ છીએ, તો ડેલ ડોટ બ્રેકેટમાં જે આર વન ઇન્ટુ ડેલ આર માઇનસ આર વન ડી ટાઉ બરાબર। નાઉ યુઝિંગ ધ આઈડેન્ટિટી, આ તમારું ઇક્વેશન 38 આવી ગયું। હવે એક મેથેમેટિકલ આઈડેન્ટિટી છે જે તમને આવે છે, વિચ ઇઝ ડેલ ડોટ એ ક્રોસ સી, આ તમને આપેલી જ, આ તમને આપેલી જ છે, આ તમને પ્રૂવ નથી કરવાની। ડેલ ડોટ એ ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ સી ડોટ ડેલ ક્રોસ એ માઇનસ એ ડોટ ડેલ ક્રોસ સી। તો હવે તમે અહીંયા જુઓ તો આ ડેલ ડોટ એ ક્રોસ સી, તો તમારી આ આટલા ભાગ ઉપર ધ્યાન આપો, આટલા ભાગ ઉપર, તો આ જો ડેલ ડોટ એ ક્રોસ સી આવું કંઈક છે, એને આના જેવું જ ફોર્મ લાગે છે, છે જ્યાં તમારો એ શું છે, એ તમારો છે જે આર વન અને સી શું છે તમારું ડેલ ગ્રેડ ગ્રેડ ઓફ આર માઇનસ આર વન, આટલું છે બરાબર। હવે આ વાળી આઈડેન્ટિટી ઇક્વેશન 38 ઉપર લગાવતા તમારી ફર્સ્ટ ટર્મ કેવી થશે, તમારી ફર્સ્ટ ટર્મ થશે સી ડોટ ડેલ ક્રોસ એ, સી એટલે સી તમારું છે ડેલ વન બાય આર માઇનસ આર વન ડોટ ડેલ ક્રોસ એ ડેલ ક્રોસ જે આર વન, આવી કંઈક થશે તમારી ફર્સ્ટ ટર્મ, આવી કંઈક આ જે છે સી ડોટ ડેલ ક્રોસ એ થશે ડેલ આર માઇનસ આર વન ડોટ ડેલ ક્રોસ જે આર વન બરાબર। તો મેં ફર્સ્ટ ટર્મ અહીંયા જો આની જગ્યાએ ફર્સ્ટ ટર્મ મેં શું લખી છે ડેલ બાય વન ડેલ વન બાય આર માઇનસ આર વન ડોટ ડેલ ક્રોસ જે આર વન, પછી આ ડી ટાઉ તો એમને એમ રહેશે બરાબર। પછી સેકન્ડ ટર્મ કેવી છે, સેકન્ડ ટર્મ કેવી છે, તો જો સૌથી પહેલાં તો માઇનસ છે અહીંયા, અહીંયા માઇનસ છે તો અને તમે અહીંયા આને બ્રેક કરવાનું છે, આનો આ માઇનસ છે અને આપણે આ વાળી આઈડેન્ટિટી લગાવવાની છે તો અને આપણે આને આને બ્રેક કરવાનું છે 38ને, તો સૌથી પહેલાં તો આગળ જે માઇનસ સાઇન છે ને આ ઇક્વેશનમાં એ માઇનસ અને આ માઇનસ મળીને પ્લસ થઈ જશે બરાબર। પછી આ મ્યુ નોટ બાય ફોર પાઈ બારે રહેશે એમને, કારણ કે આપણે અને આને ઇન્ટિગ્રેશન પણ રહેશે એમને, કારણ કે આપણે ડિફરન્સિએશન તો આનો જ કરીએ છીએ, અને બારે ડીટાઓ પણ રહેશે। હવે
आवाड़ी सेकेंड टर्म ए डॉट डेल क्रॉस सी केव था से आनु शू था से जो ए के ए केटलू छे आपनो फरी थी ए आपनो जे आर वन छे सी आपनो डेल ऑफ आर माइनस आर वन छे ए इज इक्वल टू जे आर वन एंड सी एंड सी इज इक्वल टू डेल वन बाय आर माइनस आर वन। तो आज मारी ए डॉट डेल क्रॉस सी के केवी था से जो ए केव छे ए शू छे मारु जे आर वन डॉट डेल क्रॉस सी डेल क्रॉस सी शू छे सी छे डेल वन बाय आर माइनस आर वन। तो तमारी आ वाली टर्म आ केवी थी जैसे सेकेंड टर्म जे आर वन डॉट डेल क्रॉस डेल वन माइनस वन बाय आर माइनस आर वन। तो जो अँ एज वस्तु लखी है जे आर वन डॉट डेल क्रॉस डेल वन माइ वन बाय आर माइनस आर वन। तो तमारी इक्वेशन तमारी आ डेल डॉट बी आवाड़ी इक्वेशन इक्वेशन 38 ऊपर जयरे तमे आ आइडेंटिटी वापरो त्यारे तमने इक्वेशन 39 आवी रीते मळे डेल डॉट बी एम नेम रहेशे पछी माइनस म्यू नॉट बाय फोर पाई माइनस म्यू नॉट बाय फोर पाई एम नेम रहेशे इंटीग्रेशन इंटीग्रेशन थशे पछी आने आने तमे तोड़शो त्यारे फर्स्ट टर्म तमारी सी डॉट डेल क्रॉस ए छे ए अभी कंईक आवशे डेल वन बाय आर माइनस आर वन डॉट डेल क्रॉस जे आर वन अने आ जे डी टाउ छे ए तो एम नेम रहेशे। पछी तमारी आपणे सेकेंड टर्म ऊपर आवी आपणे आनी सेकेंड टर्म ऊपर आवी तो सेकेंड टर्म जे छे ए नेगेटिव छे आ पण नेगेटिव माइनसनी साइन छे तो ए पहेला तो अहीं प्लस आवशे पछी म्यू नॉट बाय फोर पाई आ म्यू नॉट बाय फोर पाई इंटीग्रेशननी साइन अहीं पण इंटीग्रेशननी साइन पछी आ वस्तु ए डॉट डेल क्रॉस सी ए डॉट डेल क्रॉस सी मैं तमने हमणां समझाव्यो ए डॉट डेल क्रॉस सी नी जगह आपणे अहीं जे आर वन डॉट डेल क्रॉस डेल आर माइनस आर वन सब्स्टिट्यूट करी शकीए बराबर અને આ ડીટાઓની જગ્યાએ આ તો એમને એમ રહેશે બરાબર। તો તમારું આ ઇક્વેશન 39 ઇક્વેશન 39 બની ગયું। તો તમારું ડેલ ડોટ બી કંઈક આવું આવ્યું। નાવ ડેલ ઓપરેટ્સ ઓનલી ઓન આર ડેલ છે ને ખાલી આર ઉપર ઓપરેટ કરે ડેલ જે છે ડેલ આપણે ખબર છે કે ડેલ ઇઝ નથિંગ બટ ડેલ બાય ડેલ આર એન્ડ નોટ ઓન આર વન ડેલ જે છે એ ખાલી આર ઉપર ઓપરેટ કરે છે આર વન ઉપર ઓપરેટ નથી કરતું બરાબર। અને આ ઇક્વેશન વનમાં જુઓ તમે ઇક્વેશન વનમાં ડેલ ક્રોસ જે આર વન છે ડેલ ક્રોસ જે આર વન છે ઇન ફર્સ્ટ ટર્મ ઓફ ધ ઇક્વેશન 39 વી હેવ ડેલ ક્રોસ જે આર વન દેટ ઇઝ ડેલ બીંગ ઓપરેટેડ ઓન જે આર વન। હવે જે ડેલ જે છે ને એ કોનો ઉપર ઓપરેટ થાય છે જે આર વન ઉપર હેન્સ ધ ફર્સ્ટ ટર્મ વિલ બીકમ ઝીરો તો ફર્સ્ટ ટર્મ જે છે ને એ ઝીરો થઈ જશે કારણ કે જો ડેલ અહીંયા જે છે એ કોના ઉપર ઓપરેટ કરે છે જે આર વન ઉપર એટલે કે ડેલ જે છે મારો આર વન ઉપર ઓપરેટ કરે છે પણ આપણા કેસમાં જુઓ તો ડેલ જે છે એ ખાલી આર ઉપર ઓપરેટ કરે ડેલ બાય ડેલ આર આ રીતે હોય ને આપણો ડેલ અને તમે આ રીતે સમજો ધારો કે કંઈક કંઈક છે કોઈ ઇક્વેશન છે એ એક્સ બરાબર એ એ એક્સને અગર તમે ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ તો ઝીરો જ આવે બરાબર ડી બાય ડી ઝેડ ઓફ એ એક્સ કરો તો ઝીરો જ આવે કારણ કે અંદર કોઈ ટર્મ નથી જે ઝેડથી રિલેટેડ હોય જે ઝેડથી રિલેટેડ હોય એવી તો કોઈ ટર્મ છે જ નહીં તો આ જે બંને છે એ બંને કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ છે અને એક્સ કોન્સ્ટન્ટ છે બંને ઝેડના રિસ્પેક્ટમાં તો એનો કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન ઝીરો જ આવે તો અગર તમારો ફંક્શન જે છે એનામાં ઝેડ જ નથી
तो तमे ने जरा डिफरेंशिएट करशो विथ रिस्पेक्ट टू झेड तो ए जीरो ज आपशे। एज रीते जे आर वन में कोई टर्म आर नी छे ज नहीं, जे आर वन में कोई टर्म आर नी छे ज नहीं। तो जयरे तमे डेल इज इक्वल टू डेल जे छे डेल बाय डेल आर एना ऊपर ऑपरेट करशो बराबर, तो ये जीरो ज आवशे कारण के जे आर वन में कोई आर नी वेल्यू छे ज नहीं।